भगवान श्रीहरि वड़ताल में से एम थाल जमे हरि जिया एक जन रोटला लई निकलो त्या थाल बधाने बोलावीने महाराज जमता था एमां एक जन कोई व्यक्ति रोटला लई निकलो तेने एम घाट थया मन एने मन में घाट थयो आज सहुना थाल जमे भगवन आपने नव मले काई शाना थाल ते करिए आई सेना थाल करिए आई आपने गरीब मानस अपनी पास पैसा नहीं रोटला सिवाय अपना घरों में कई नहीं बधाए पोतपोता ने घरे थी सारा सारा थाल लावी प्रगट प्रभु ने जमाड़े से अरे रे अमारे शू कर आपने नव मले काई शाना थाल ते करिए એનું હૃદય દુઃખી થયું એના દિલમાં ભગવાનને થાળ કરીને જમાડવાનો ભાવ છે પણ ગરીબ બહુ હોવાથી એની પાસે થાળ કરવાની સગવડતા ખાલી રોટલા લઈને એ પોતાને ખેતર જતો તો ભગવાન સભામાં બેઠા હતા આમ પડખેથી નીકળ્યો અને બીજા લોકો થાળ જમાડે છે એ જોયા પછી એના દિલમાં બહુ દુઃખ થયું અને બિચારો રડી પડ્યો ત્યારે અંતરયામી પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે એ રસ્તે કેવળ રોટલા લઈને ચાલ્યા જતા વ્યક્તિના અંતરમાં બેઠેલા હોય એના અંતરના ઘાટ જાણ્યા એના ઘાટને જોઈને શ્યામ સભામાંથી ઉભા થઈ ગયા સ્વામિનારાયણને આટલા બધા લોકો ભગવાન માને છે તે કંઈ એમનામ થોડા માનતા છે બધા મૂરખ છે તું એક જ ડાયો છો એવું હોઈ શકે કરોડો માણસો જેને ભગવાન તરીકે સ્વીકારે છે એ એમને સ્વીકારતા છે સભામાંથી ઊભા થઈ ગયા ત્યારે પાર્ષદો સાધકો કે મહારાજ કેમ ઉઠ્યા મહારાજ કે બાથરૂમ જવું ઠીક પછી ક્યાંય બોલવાનું રહ્યું નહીં એના ઘાટને જોઈને શ્યામ ઉઠ્યા લઘુનું લઈને નામ અને આમ ઝાડવાને આમ વોકળા જેવું હતું મહારાજ ત્યાં ગયા એટલે સેવકો એને સાધુએ એમ જાણ્યું કે લઘુ કરવા ગયા લખ્યું જોતા નેણામાં આગળ ફરી નેવેળું આવે ને પાણીમાં એમાં આમ આગળ નીકળ્યા અને ઓલો રોટલા લઈને જતો હતો ને એની સામે જઈને ઊભા રહી ગયા આને ભગવાન કહેવાય સાહેબ ઓલો ઊભો રહી ગયો સ્વામિનારાયણ તમે મારો માર્ગ કેમ રોક્યો લાવો રોટલા જમવા છે કહે હરી ભૂખ લાગી છે ભાઈ આ તારે માથે રોટલા છે ને લાવ બાપ મારે જમવું છે વાહ સ્વામિનારાયણ વાહ ત્યારે વેલો ભાઈ રડી પડ્યો એમ જે એને સતત એ ઘાટ થતા હતા કે ભગવાન આપણું કાંઈ જમે ભગવાન આપણું કાંઈ જમે એ રડી પડ્યો અને રડતા રડતા એ બોલ્યો એ પણ સ્વામીએ લખ્યું કે કહે મઠના રોટલા છે એ સ્વામિનારાયણ આ રોટલા મઠના છે માટે પેટમાં દુઃખ છે તે અમારા જેવા શ્રમ કરનાર માણસોને આ પચે એવા લાકડા જેવા મઠના રોટલા પ્રભુ તમને પેટમાં દુઃખ છે
અને ત્યારે મહારાજ એને હેતથી હાથ જાલીને કહે છે, ભાઈ હરિ કહે ભૂખ લાગી છે, બહુ બહુ ભૂખ લાગી માટે કાંઈ નહીં થાય, કહું કાંઈ નહીં થાય, મન નહીં પેટમાં દુખે, ભાઈ આપને રોટલા આવું થયું. પછી પેલા ભાઈએ ભાત હેઠું ઉતાર્યું, બથાણું છોડ્યું અને મઠરનો રોટલો ભગવાન સ્વામિનારાયણના હાથમાં આવ્યો રસ્તામાં. અને મહારાજ મઠનો રોટલો લુખો સાહેબ કાંઈ નહીં એની પણ લઈ રોટલા જમિયા લાલ જમ્યા અને બોલ્યા જમતા જમતા, કહે તમારા બળિયા થાલ, તમારો થાળ તો બળિયો, એટલે કે આ થાળ અમે બહુ બળવાન ને બહુ મહાન માન્યો તમારો થાળ. બહુ વખાણીને જમ્યા હરી, રોટલો બહુ મીઠો છે, તમે શું રોટલામાં નાખો છો? બાપા કાંઈ નાખતા નથી. હાજુગોને કેવી રીતે રોટલો બનાવો છો? બોલો. બિચારો પ્રેમમાં રડે છે, પ્રભુ એને વાહલથી પૂછે છે કે આ રોટલો તમે કેમ બનાવ્યો, કેટલો સરસ રોટલો છે. તમે કહેતા હતા કે લાકડા જેવો છે, કાંઈ લાકડા જેવો નથી, લાકડાથી તો ઘણો પોચો છે. તમે કહેતા હતા કે પેટમાં દુખશે, આ તો કાંઈ પેટમાં દુખે એવો નથી, પેટમાં મનમાં શરીરમાં શાંતિ કરે એવો રોટલો છે. બહુ વખાણીને જમ્યા હરી, આવી સભા માહી બેઠા ફરી. રોટલો જમી એને પ્રસાદી આપી અને માથે હાથ મૂકીને પછી કે હવે ભાઈ જાઓ હો. પછી આવીને સભા બેસી ગયા. હવે બધા એમ જ જાણે છે કે લઘુ કરીને આવ્યા, કોઈને ખબર નહીં. માધવદાસ સ્વામીએ લખ્યું, આ જે ગ્રંથની આપણે કથા સાંભળી રહ્યા છીએ એ ગ્રંથમાં આવી અનેક નવી નવી એવી ચરિત્રની વાતો છે, રડાવી દેશે એવી વાતો છે આમાં.